नमस्कार, वाइब्रेंट लाइव न्यूज में आपनो स्वागत छे, साथे हूँ छु विधि। दुनिया भर में कोरोना महामारी की भारे असर थई हती, परंतु सौथी वधारे असर जो कोई ने थई होय तो ते हता गरीब निराधार लोको, जे लोको पासे बे टाइम नु जमवानु पण न हतुं। त्यारे अक्षय पात्र जेवी संस्थाओं छे जे आवा निराधार लोकोने मददरूप थवा माटे सतत तत्पर रहे छे। अक्षय पात्रनो मुख्य उद्देश्य छे कि कोई माणस भूख्यो ना सूवे, અને આ જ ઉદ્દેશથી તેઓ તમામ લોકો સુધી રાશન કીટ અને ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરે છે। ત્યારે આજે અક્ષય પાત્ર દ્વારા કાર્યરત COVID-19 રિલીફ ફીડિંગ પ્રોગ્રામ અંતર્ગત બાપુનગર વિસ્તારમાં વિધવા મહિલાઓ માટે રાશન કીટ વિતરણનો કાર્યક્રમ હતો, જેમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસેના મહાકાળી મંદિર ટ્રસ્ટની મદદથી લગભગ 300 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। હરે કૃષ્ણ। સૌપ્રથમ મારું નામ અનુપમ ગોવિંદ દાસ છે અને હરે કૃષ્ણ મંદિર ભાડજમાં અમે બધા સંતો અક્ષય પાત્રના માધ્યમથી મધ્યાહન ભોજન મ્યુનિસિપલ સ્કૂલોમાં પહોંચાડવાની આ સેવા અમે કરી રહ્યા છીએ। માર્ચ 2020માં જ્યારે લોકડાઉન થયું તો એની પહેલાં તો સ્કૂલોમાં અક્ષય પાત્રના માધ્યમથી મધ્યાહન ભોજન બાળકોને પહોંચાડતા હતા, પછી લોકડાઉન પછી લાગ્યું કે જરૂરિયાતમંદ આ જે વર્ગ જે છે, જે પરિવારજનો ઘરે ફસાઈ ગયા છે કોરોના કારણે, એમને પણ આ ભોજન પહોંચાડવાની બહુ જરૂર છે। સો હવે અક્ષય પાત્રના માધ્યમથી માર્ચ 2020થી આ હેપીનેસ કીટના માધ્યમથી અને કુક્ડ મીલ્સના માધ્યમથી 20 કરોડ 56 લાખ ભોજન અમે ઘર ઘરમાં પહોંચાડ્યા છે અને આ કીટ પહોંચાડી છે, જેથી ઘરે રહીને પણ લોકો આ કીટનો લાભ લઈને ભોજન લઈ શકે। બાપુનગરમાં અહીંયા જે જરૂરિયાતમંદ લોકો છે, જેમાં વિધવા બહેનો છે, તેની અંદર 300થી પણ વધારે આ હેપીનેસ કીટ જે અમારું છે, જેની અંદર બધા જ પ્રકારના જે અન્ન છે, જેમ કે લોટ છે, ઘઉં છે, બધા મસાલા છે, તેલ છે, એ બધું રો મટીરિયલ્સ એક કીટમાં નાખીને 300થી પણ વધારે કીટ્સ આ વિધવા બહેનોને આપવામાં આવશે, જેથી 21 દિવસ સુધી તે લોકો તેમના ઘરમાં આ અન્ન પકવીને એક કુક્ડ મીલ બનાવીને એ લોકો જમી શકશે અને એક પૌષ્ટિક આહાર લઈ શકશે। સંદેશ એ જ છે કે ભૂખ્યા પેટ, જેમ અમારું અક્ષયપાત્રનું મેઇન ગોલ અને લોગો એ છે કે જ્યારે પેટમાં અન્ન ના હોય ને આપણે ભૂખ્યા હોઈએ ત્યારે કોઈ બી પ્રકારનું એજ્યુકેશન કામ આવતું નથી। તો બાળકોથી તો પહેલાં અમે ચાલુ કર્યું કે પહેલાં બાળકોને પૌષ્ટિક આહાર આપીએ અને પછી તેમને એજ્યુકેશન આપીએ, પણ પછી અમને લાગ્યું કે બાળકો જ નહીં, ઇન્ડિયામાં ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને પણ આની જરૂર છે। સો અક્ષયપાત્ર કાર્યરત છે બધાને આ પૌષ્ટિક આહાર આપવા માટે અને છોકરાઓને એજ્યુકેશન આપવા માટે। મારું નામ પિનાકીનભાઈ રાઠોડ છે, સંઘમાં મારી જવાબદારી છે, આ વિસ્તારના અશોક વસ્તી કહેવાય છે એના હું સેવા પ્રમુખની જવાબદારી છે। અમારા આ વિસ્તારમાં ગરીબ વિસ્તાર હોય, મહાકાળી મંદિર છેલ્લા 30 વર્ષથી અલગ અલગ સંસ્થાઓ દ્વારા એ લોકોને સ્પોન્સરથી અમે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ। અત્યારે હાલ અક્ષય પાત્ર સંસ્થા 56 લાખ કીટો ગુજરાતની ઓલ ઓવર ગુજરાતમાં એ લોકોએ આપેલી છે। આ રીતના અલગ અલગ કાર્યક્રમો દ્વારા અલગ અલગ એરિયામાં લોકો કાર્યક્રમો કરતા હોય છે, આ બીજો અમારો એક કાર્યક્રમ છે સંસ્થા તરફથી, અક્ષય પાત્ર સંસ્થા તરફથી। મહાકાળી મંદિર અવારનવાર આવા કાર્યક્રમો કરતા હોય છે, અમારી સાથે મંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો એ અમારી સાથે ખભે ખભા મિલાવીને અમને આની અંદર સહકાર આપતા હોય છે। અત્યારે હાલ અમારા વિધવા બહેનો માટે 300 કીટોનું વિતરણ અહીંયા આ વિસ્તારની અંદર અનિષ્ટાન મહાકાળી મંદિરના ચોકમાં રાખેલ છે। અને ત્યારે હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ। નિર્ભય સત્ય, જનતાનો અવાજ। ધન્યવાદ।